तो कोरोना नु संक्रमण जे रीते फैलाई रह्युं छे अने आनंद मां शुं स्थिति छे ते विशे मंतव्य न्यूज नी टीम त्या परिस्थिति नो ताग मेळवा माटे पहोंची। त्याना कलेक्टर साथे पण मंतव्य न्यूज ना संवाददाताए खास वातचीत करी। मंतव्य न्यूज नी टीम आणंद पहोंची छे। कलेक्टर राजदेवसिंह गोहिल साथे संवाददाताए खास वातचीत करी। आणंद ने टूंक समय में कोरोना माथी मुक्ति मळशे तेवुं पण जणाव्युं छे। आणंद जिल्लामां 84 केस कोरोनाना छे, साथे ज आ जिल्लो रेड झोनमां छे। परंतु ज्यारे लॉकडाउन 4 नी वात छे, केटलीक छूटछाटोनी वात छे, केवा प्रकारनुं रहेशे अने आवनारा समयमां ज्यारे आणंद कोरोना मुक्त जिल्लो बनवा जई रह्यो छे, त्यारे आणंद कलेक्टर राजदेवसिंह गोहिल आपणी साथे छे, एमनी साथे ज वात करीशुं। सर, खास तो अत्यारनी परिस्थितिनी वात करीए तो शुं परिस्थिति छे? हाल तो 5 केस ज एक्टिव छे, परंतु तेने मेंटेन राखवुं क्यां खूब अघरू बनी रहेशे, कारण के जे प्रकारनी छूटछाटो साथे वेपार धंधाओ खोलवामां आव्या छे त्यारे। आणंद जिल्लामां हालनी परिस्थितिनी वात करीए तो कुल 84 केसो जे हता ए पैकी 70 लोकोने क्योर करी अने घरे मोकलवामां आवेल छे। आ लोको बधानी तबियत सारी छे अने हालमां आणंद जिल्लामां कुल एक्टिव केसो मात्र 5 जे छे, परंतु आवनारा समयमां आ परिस्थितिने संपूर्णपणे जाळवी राखवी एक चेलेन्ज छे अने आना माटे लोकोनो सहयोग एटलो ज ते अपेक्षित छे। खास तो जे प्रमाणेनी बजारो अने व्यापार धंधाओ जे शुरू थई रह्या छे तेने લઈને તેમનું કેવી રીતનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેને લઈને કોઈ પોલિસી આણંદમાં ઘડવામાં આવી છે કે કેમ? આગામી સમયમાં જ્યારે લોકડાઉન હવે ખતમ થવાનો છે ત્યારે આણંદ ભલે રેડ ઝોન હોય, આમ છતાં પણ આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો અને ઇન્ડસ્ટ્રીઝ વગેરે પણ બધું ચાલુ થશે। એવા સમયે લોકોએ પોતે સોશિયલ ડિસ્ટન્સિંગ કેમ જાળવવું, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો, જાહેરમાં ક્યાંય થૂકવું નહીં, આ બધી બાબતોનું પાલન કરવાનું રહેશે। એ સાથે જ પોતે બીમાર હોય તો તાત્કાલિક દવાખાને જઈ અને પોતાની સારવાર કરાવી અને પ્રિવેન્શન કરવું। અત્યારે જ્યારે લોકડાઉન ખુલશે તો બહારથી પણ અવરજવર ચાલુ થશે, બહારથી આજે પણ અવરજવર ચાલુ છે। આના માટે પણ ગામડાઓમાં મૂવમેન્ટ રજીસ્ટર નિભાવવામાં આવે છે અને સતત રાત અને દિવસ ગામડામાં ટીમો એ બધી કામ કરી રહી છે અને આવનારા જે બહારથી આવનારા લોકોને પણ હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। સર, ઉદ્યોગો શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ જ જરૂરી છે, કારણ કે અનેક એવા પરપ્રાંતિઓ છે કે જે તેમના વતન જઈ ચૂક્યા છે। ઉદ્યોગો શરૂ કરવાની વાત છે, પરંતુ જે શ્રમિક વર્ગ છે તે અહીંયા નથી, તો તે માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે? કલેક્ટર તરીકે કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવી શકે ઉદ્યોગોને પણ કોઈ વાંધો ન આવે અને તે ફરીથી ધમધમતા થાય? હાલમાં ઉદ્યોગો લિમિટેડ કામદારો સાથે ચાલુ કરેલ છે લોકોએ, પણ આણંદ જિલ્લાની આપણે વાત કરીએ તો અહીં પરપ્રાંતીય શ્રમિકોની સંખ્યા ઘણી ઓછા પ્રમાણમાં છે। આપણે ત્યાં સ્થાનિક કામદારો વધારે પ્રમાણમાં હોવાથી આણંદ જિલ્લામાં ઉદ્યોગોને સારી રીતે ચલાવવામાં અને વ્યવસ્થિત ચાલુ કરવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં એવું માનવું છે અમારું। ગઈકાલે જ પીએમ મોદીએ જે જાહેરાત કરી લોકડાઉન 4 નવા રંગરૂપ નવા છૂટછાટો સાથે, ખાસ તો આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદમાં આવનારા સમયમાં કઈ છૂટછાટો આપવામાં આવશે કે તેને લઈને કોઈ આયોજન કરાયું? હાલમાં આણંદમાં આપણે આવશ્યક ચીજ વસ્તુઓ અને એ બધું દુકાનો વગેરે ચાલુ છે, પરંતુ આગામી સમયમાં ખાસ કરીને જ્યારે લોકડાઉનને આપણે હળવો કરવા જઈએ ત્યારે તમામ પ્રકારના દુકાનોને પણ આપણે ખોલવાનું આયોજન છે। ખાસ કરીને શાકભાજીની માર્કેટ ને એ બધું રેસ્ટોરન્ટ વગેરે કદાચ ચાલુ આપણે ન કરી શકીએ હાલના સંજોગોમાં, પરંતુ એને બાદ કરતાં બાકીની મોટાભાગની જે આવશ્યક ચીજવસ્તુઓ અને આર્થિક પ્રવૃત્તિઓ છે એ પણ આપણે ચાલુ કરવાની થાય છે। એમાં એપીએમસી સંપૂર્ણપણે ફૂલ ફ્લેજમાં ચાલે, દુકાનો પણ આખો દિવસ ચાલે અને લોકોને સરળતાથી ચીજવસ્તુઓ મળી રહે, ઇન્ડસ્ટ્રી પણ વ્યવસ્થિત ચાલે, લોકોને રોજીરોટી મળી રહે અને આર્થિક પ્રવૃત્તિઓ પૂર્વવત થાય અને વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તમામ પ્રકારની આયોજન અમે કરેલ છે। સર, આણંદ જિલ્લો કોરોના મુક્ત થવા જઈ રહ્યો છે, હાલની વાત કરીએ તો હાલ માત્ર 5 જ એક્ટિવ કેસ છે સમગ્ર જિલ્લામાં, તો આ પ્રકારની કેવા પ્રકારની ખાસ રણનીતિ રહેશે કે આટલા જ કેસ હવે કોઈ નવા કેસોમાં વધારો ન થાય? ત્યારે આપણે આણંદ કોરોના મુક્ત થઈ જવા રહ્યું થવા જઈ રહ્યું છે એ આપણે વધુ પડતું આપણું એમાં એવી રીતે નહીં કહી શકાય કે કોરોના મુક્ત કોઈ થઈ શકશે, કારણ કે કોરોના મુક્ત થયા પછી પણ જો આપણે બેદરકાર રહીએ તો પણ કેસો ગમે ત્યારે અઠવાડિયા પછી, 2 દિવસ પછી એમ આવી શકે છે। એટલે કોરોના મુક્ત થવાની સાથે સાથે આપણે કોરોના
ની સાથે પણ કેવી રીતે આપણે જીવી શકીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને કોરોનાના સંક્રમણને કેમ અટકાવવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. અવશ્ય કોરોના મુક્ત થવાની આપણી નેમ હોય જ, પરંતુ આ મહામારી જે વિશ્વવ્યાપી છે એને ધ્યાનમાં રાખતા અને આર્થિક પ્રવૃત્તિઓ જે ખુલ્લી છે તો બહારથી પણ લોકોની અવરજવર વગેરે ચાલુ રહે તો જો કાફેલ રહીએ તો કોરોના મુક્ત થયા હોવા છતાં પણ આપણે ગમે ત્યારે એમાં કેસ આવવાની શક્યતા રહે, એટલે એ ન થાય એ માટે સાવચેતી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આભાર આપનો. તો આ હતા આણંદ કલેક્ટર. તેમનું કહેવું છે કે આવનારા સમયમાં જ્યારે 5 કેસ એક્ટિવ છે ત્યારે આણંદ તો કોરોના મુક્ત થવા જઈ રહ્યો છે, પરંતુ આણંદવાસીઓએ ખાસ સજાગ થવાની જરૂર છે. જો તે સાવચેતી નહીં રાખે ફરીથી આણંદમાં કોરોનાના કેસ ક્યાંક વધી શકે તેવું પણ તેમનું કહેવું છે. સાથે જે બજારો છે તે પણ લોકડાઉન 4માં ખુલવાનું આયોજન જિલ્લા કલેક્ટર દ્વારા તેનું પણ એક વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, આણંદ.